બળબડતી ગરમીથી બચવા માટે આ ઓઆરએસ નો ઉપયોગ લગભગ આપણે બધાએ જ કર્યો હશે. પણ ભાગ્યે જ કોઈને ખબર હશે કે ઓઆરએસ નું નિર્માણ 1971ની બાંગ્લાદેશ લિબરેશન વોર દરમિયાન થયું છે. અને સોલ્યુશન નું નિર્માણ કરનાર પણ એક ભારતીય જ છે. પ્લેટોએ કહ્યું છે કે નેસેસિટી ઇઝ ધ મધર ઓફ ઇન્વેન્શન. ઓઆરએસ નું નિર્માણ પણ કંઈક આવી જ રીતે થયું છે. 16 ડિસેમ્બર 1971 રોજ ઇસ્ટ પાકિસ્તાન બાંગ્લાદેશ બન્યું. લાખોની સંખ્યામાં શરણાર્થીઓ ભારત અને બાંગ્લાદેશ તરફ જવા લાગ્યા. સ્વાભાવિક રીતે ઘણા બધા માઇગ્રેશન કેમ્પ્સ બનવા લાગ્યા. પરંતુ તે સમયે સ્થિતિ કંઈક એવી હતી કે કોલેરાનો રોગ આ બધા કેમ્પ્સમાં ફાટી નીકળ્યો. નિર્દોષ શરણાર્થીઓ કોલેરાના રોગના લીધે મૃત્યુ પામવા લાગ્યા. તે સમયે વેસ્ટ બેંગાલના બનગાંવમાં ડોક્ટર દિલીપ મહારણમિસ હાજર હતા. તેમણે કોલેરા રોગની સારવાર કરવા માટે ઘણા બધા દર્દીઓ અને બાળકોને એક લોટામાં મીઠું અને પાણી મિક્સ કરીને આપ્યું. મીઠા અને પાણીના મિક્સચરનું સેવન કર્યા બાદ ઘણા બધા કોલેરાના દર્દીઓને આ રોગમાંથી મુક્તિ મળવા લાગી. 1971માં ડોક્ટર દિલીપને ખબર ન હતી કે તેમના મીઠા અને પાણીના સોલ્યુશનને દુનિયા આગળ જઈને ઓઆરએસ એટલે કે ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશનની જેમ ઓળખશે. 16 ઓક્ટોબર 2022ના દિવસે ડોક્ટર દિલીપનું મૃત્યુ થયું. તેમને ભારતનો બીજો હાઈએસ્ટ સિવિલિયન એવોર્ડ એટલે કે પદ્મવિભૂષણ આપવામાં આવ્યો. ધીરે ધીરે ઓઆરએસના સોલ્યુશનનું વિસ્તરણ થવા લાગ્યું. ત્યારબાદ WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને 105 દેશોમાં ઓઆરએસને એસ ઓફિશિયલ રેમેડી ડિક્લેર કર્યું. ત્યારબાદ UN એટલે કે યુનાઇટેડ નેશન્સે પણ ઓઆરએસને પોતાના ઘણા બધા સિક્યોરિટી અને પીસકીપિંગ મિશનમાં તેનો ઉપયોગ કરવાની શરૂઆત કરી. તો આ બળબડતી ગરમીથી બચવા માટે પીતા રહો ઓઆરએસ અને આવું જ ઇન્ફોર્મેટિવ કોન્ટેન્ટ જોવા માટે કીપ રીડિંગ એન્ડ કીપ વોચિંગ ગુજરાતી મિડડે .com.